ગુડ મોર્નિંગ એવરીબડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, આ યુનિટમાં શું છે, તો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. અને છેલ્લે આપણે એક્ટિવિટી 2A and 2B પૂર્ણ કરી હતી. તો ચાલો આજે આપણે એક્ટિવિટી 3A હિતુષ ક્લાસ, આપણે કાલે વાત કરી કે હિતુનો વર્ગખંડ કેવો છે, કેટલી ચોખ્ખાઈ છે, કેટલી સ્વચ્છતા છે, એના વિશે આપણે વાત કરતા હતા. તો આજે સ્પેલિંગ તમને મેં લખવા આપેલા, તમે લખી નાખ્યા પણ છે. તો ચાલો શરૂઆત કરીશું. પેજ નંબર 27, પેજ નંબર 27 પર એક્ટિવિટી 3A હિતુષ ક્લાસ, હિતુનો વર્ગ. ચાલો ચિત્ર તમે જુઓ, બારીઓ છે એક બાજુની સાઈડ, એક બાજુ દરવાજો છે, દરવાજાની બાજુમાં ડસ્ટબિન છે, ડસ્ટબિનની બાજુમાં પ્લેટફોર્મ, પ્લેટફોર્મની ઉપર ટેબલ, ટેબલ ઉપર બાજુમાં ટીચર ઊભા છે, ટીચરની પાછળ ચેર છે, મીન્સ ખુરશી છે, બ્લેકબોર્ડ છે, અને બ્લેકબોર્ડની બાજુમાં વિન્ડો નજીક, બારીની નજીક ગ્રીન બોર્ડ છે, અને નીચે કબાટ છે જેની અંદર શું છે ભાઈ, જુદી જુદી બુકો મૂકેલી છે. ત્યારબાદ કે વિદ્યાર્થીઓ સામેને બેન્ચ ઉપર બેઠેલા તમને જોવા મળે છે, શિક્ષક કંઈ ભણાવી રહ્યા છે, બારીઓ પણ ખુલ્લી દેખાય છે. અને ચિત્રની અંદર જો કોઈ પણ જગ્યાએ તમને કચરો જોવા મળશે, શરૂઆત કરીશું. લુક એટ હિતુષ ક્લાસ. લુક, લુક મીન્સ જુઓ. એટ હિતુષ ક્લાસ, આ હિતુનો વર્ગખંડ જુઓ. આ હિતુનો વર્ગખંડ છે તે જુઓ. આપણે સ્પેલિંગ વર્ગો બધા જ લખી લઈશું. તમને પણ કાલે કીધું કે તમે કાંઈ સ્પેલિંગ ફક્ત લખીને રાખજો, જેથી ઉચ્ચાર અને અર્થ બે વસ્તુ તમારે લખવાની રહેશે. પહેલો સ્પેલિંગ થાય છે રૂ, કોણ, હિતુ અને એના મિત્રો
તે પોતાના વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, કે બેઠા વર્ગખંડ. બિગ મીન્સ મોટો છે. આ વર્ગખંડ કેવો છે? બિગ. The walls are pink. Wall. અને walls એટલે દીવાલો, કે જે ચારે બાજુ જે દીવાલો હોય વર્ગખંડની તે. Walls are pink. કે બધી જ દીવાલો એટલે કે તેની દીવાલો કેવી છે? પિંક. પિંક મીન્સ ગુલાબી. કે ભાઈ દીવાલો રંગ ગુલાબી રંગની દીવાલો છે. તો જોઈએ walls. ગુલાબી કલરની છે. ધ વોલ ઇઝ બ્લેક, કે ભાઈ આ જે કાળું પાટિયું જે છે બરોબર, એ બોર્ડ કેવું છે? બ્લેક છે. બોર્ડ એટલે કાળું પાટિયું. તો પાટિયું બોર્ડ એટલે આપણે બોર્ડ સફેદ છત છે. There are two windows in the room. Two એટલે કેટલા? બે થાય છે. Windows એટલે બારી. Window એટલે બારી. અને windows બહુવચન છે એટલે શું થશે? બારી. In the room. આ જે વર્ગખંડ છે એમાં કેટલી બારીઓ છે? તો તમે જુઓ વર્ગખંડમાં કેટલી જોવા મળે છે ચિત્રમાં? તો તમે કહેશો બે બારીઓ છે. તો એ લખીશું વિન્ડો. The window
બોર્ડ નજીક ઉભા રહેવા માટે
કહેવાય છે પ્લેટફોર્મ અને સ્ટેજ પણ કહેવામાં આવે છે. એટલે કે હિન્દુના વર્ગખંડમાં સ્ટેજ પણ છે, ટીચર્સ ટેબલ ઓન ધ પ્લેટફોર્મ. જો શું કહે છે, ટીચર ટીચર એટલે શિક્ષક. છેલ્લો જે પકડો
તે જોઈએ. તો ટીચર શિક્ષક જે છે એની નજીક છે, બ્લેક બોર્ડ જે કાળું પાટિયું છે એની નજીક કોણ છે? શિક્ષક છે. બ્લેક બોર્ડ ની નજીક શિક્ષક છે. There is a chopstick is his hand. ચોપડી જે આપણે ચોપ કહીએ છીએ તે, અને હેન્ડ હેન્ડ એટલે હાથ. જો હિતુનો વર્ગ પણ કેવો છે? ક્લીન. ક્લીન એટલે
જય શ્રી ક્યાં સુધી તમે બધાને બાય.